अस्सलामु अलैकुम। जामिया रहमानिया प्राइमरी शाला नड़ियाद, विषय गणित धोरण त्रण, एनो चैप्टर नौ, केटली वखत। आनी अंदर जुए तो अहीं आपणे केटली वखत वारंवार जे वस्तुनुं पुनरावर्तन थतुं होय त्यारे आ वापरवामां आवे छे। अहीं आपणे एक चित्र आपेलुं छे। चित्र शानुं छे? चित्र बकरीनुं छे, बकरीओनुं छे, जेमां एक बे त्रण चार अने पांच पगवाळा प्राणीओ, पांच बकरीओना चित्र तमने आपेला छे। हवे आमां जोईए तो पगवाळा प्राणीओ पांच बकरीओ छे, बधा थईने कुल केटला पग छे? हवे तमे चित्रमां जोवो छो अने आपणे बधा જ જાણીએ છીએ કે બકરીને કેટલા પગ હોય? ચાર। તો ચાર वत्ता चार वत्ता चार वत्ता चार वत्ता चार, चार वत्ता चार आठ, आठ ने चार बार, बार ने चार सोल, सोल ने चार वीस, अथवा पांच वक्त चार बराबर वीस, पांच चौक वीस। अहीं एक बकरी ने चार पग हो तो पांच बकरियों ने केटला पग हो? वीस। हवे अहीं तमने एक चित्र जोवा मळे छे। आ चित्र शानुं छे? आ चित्र करोड़ियानुं छे। કેટલા કરોડિયા છે તો ચિત્રની અંદર જુઓ, એક બે ત્રણ, કુલ કેટલા કેટલા કરોડિયા છે? તો ત્રણ। એક કરોડિયાને ખાલી જગ્યા પગ છે। હવે તમારે ચિત્ર જોવું પડશે અને એની અંદર જોઈએ તો આપણે કરોડિયાનું ચિત્ર લઈએ છીએ અને કરોડિયામાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, એક કરોડિયાને કેટલા પગ છે? તો આઠ। તો લખવાનું અહીંયા કે એક કરોડિયાને આઠ પગ છે। તો કરોડિયાના પગ ત્રણ વખત ખાલી જગ્યા થાય, એટલે એક કરોડિયાના આઠ પગ, બીજા કરોડિયાના આઠ પગ અને ત્રીજાના, એટલે આઠ સોળ અને ચોવીસ, એટલે કરોડિયાના પગ ત્રણ વખત બરાબર ચોવીસ। તો હું એમ પણ લખી શકું કે આઠ વત્તા આઠ વત્તા આઠ બરાબર ચોવીસ, અથવા ત્રણ ગુણ્યા આઠ બરાબર ત્રણ અઠા ચોવીસ। આમ એક ત્રણ કરોડિયાને કેટલા પગ થયા? ચોવીસ। સરસ, ચલો હવે તમને આ ચિત્ર દેખાય છે? એ ચિત્ર શાનું છે? આ ચિત્ર ઓક્ટોપસનું છે। શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો? હા, આ એક ઓક્ટોપસ છે, તે દરિયામાં રહે છે, તેને પણ આઠ પગ હોય છે। આ ઓક્ટોપસને પણ આપણે જોઈ લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, ઓક્ટોપસને પણ કેટલા પગ છે? આઠ। તેથી પાંચ ઓક્ટોપસને કુલ પગ કેટલા? હવે અહીંયા પણ તમે જોઈ લો કે ચાર પાંચ ઓક્ટોપસ છે, બરાબર? હવે એના આપણે કેટલા પગ હોય? એક ઓક્ટોપસના આઠ પગ, તો પાંચ ઓક્ટોપસના કેટલા થાય? તો આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ, આઠ ને આઠ સોળ, ચોવીસ, બત્રીસ અને ચાલીસ। આમ પાંચ ઓક્ટોપસને પણ કેટલા પગ હોય છે? ચાલીસ। એટલે હું એમ પણ લખી શકું કે પાંચ વખત આઠ બરાબર ચાલીસ, અથવા પાંચ ગુણ્યા આઠ બરાબર ચાલીસ, એટલે પાંચ ઓક્ટોપસને કુલ ચાલીસ પગ હોય। હવે સામે જોઈએ, ગણ્યા વગર સંખ્યા શોધો, ફૂલની ક્યારીમાં કુલ કેટલા ફૂલ છે? હવે આ ફૂલની એક ક્યારી આપણને આપેલી છે, એની અંદર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ, કુલ ચોવીસ પર। ક્યારીમાં ચાર ઊભી હાર છે, જોઈએ ચાર, એક બે ત્રણ ચાર, ચાર ઊભી હાર છે અને દરેક હારમાં છ ફૂલ છે, બરાબર? આ દરેકમાં કેટલા છે? છ ફૂલ છે। તેથી ફૂલની ક્યારીમાં કુલ ફૂલ ચાર વખત છ ફૂલ જેટલા થાય,
એટલે કે છ વત્તા છ વત્તા છ વત્તા છ, એકમાં છ, બીજામાં છ, ત્રીજામાં છ અને ચોથામાં છ, એટલે કુલ કેટલા થયા? છ ને છ બાર, બાર છ છ ને છ બાર, બાર ને છ અઢાર, અઢાર ને છ ચોવીસ, ચાર છંગ ચોવીસ. ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલની ક્યારીમાં છ આડી હાર છે, દરેક હારમાં ચાર ફૂલ છે. ફૂલની ક્યારીમાં કુલ ફૂલ છ વખત ચાર ફૂલ જેટલા છે. જો હવે આપણને અહીંયા એક હાર આપેલી છે, બરાબર, એની અંદર આડી હારમાં જોઈએ તો એક બે ત્રણ અને ચાર, અને ઊભી હાર કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ. એટલે હવે આપણે એમ કરીશું, છ છે આપણી પાસે, તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર ચોવીસ, અથવા છ છ ચોવીસ. હવે આપણને અહીંયા કેટલીક બોટલો આપેલી છે, એની અંદર પણ જોઈએ કે આડી હાર કેટલી છે. એક બે ત્રણ અને ચાર, કુલ ચાર, ચાર વખત. હવે ઊભી હાર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ, ચાર વખત પાંચ બરાબર વીસ પડે, ચાર પંચા વીસ. હવે તમે અહીંયા જુઓ આ ચિત્રની અંદર કુલ કેટલી હાર છે જોઈએ. હવે એક બે ત્રણ ચાર પાંચ છ, છ લખ્યા મેં, છ વખત કેટલી આ ઊભી હાર કેટલી છે? એક બે ત્રણ ચાર ને પાંચ, છ વખત પાંચ બરાબર છ પંચા કેટલા થશે? ત્રીસ. ગુડ. હવે અહીંયા જોઈએ, કહો કેટલી વખત. હવે તમને બે ઉદાહરણ આપેલા છે એની અંદર કે નવ, જો નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ, નવ કેટલી વખત છે? તો એક બે ત્રણ ચાર પાંચ છ, લખ્યું છ. હવે ગુણ્યા કેટલા છે, સંખ્યા કઈ છે? નવ. છ નવા ચોપન. તમે એમ પણ કરી શકો કે નવ ને નવ અઢાર, અઢારમાં નવ ઉમેરો પછી નવ ઉમેરો પછી નવ, એ જે છ વખત નવ ઉમેરશો તો જવાબ શું આવશે? ચોપન. ગુડ. હવે પછીથી ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર, કેટલી વખત ચાર થયા? પાંચ વાર. એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા પાંચ લખી દીધું. ગુણ્યા કઈ સંખ્યા છે? ચાર. પાંચ ચોક વીસ. ગુડ. હવે જુઓ અહીંયાથી તમારે કરવાનું છે, એક બે ત્રણ, આઠ કેટલી વખત છે? ત્રણ, તો મેં ત્રણ લખ્યા. ગુણ્યા આઠ, ત્રણ અઠા ચોવીસ. હવે પછી એમ પણ કરી શકો, આઠ દુ સોળ, આઠ ને આઠ સોળ, સોળ ને આઠ ચોવીસ. જુઓ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ, પાંચ વખત થયા. પાંચ ગુણ્યા ત્રણ, પાંચ તરી પંદર, ત્રીસ. ત્રીસ કેટલી વખત છે? એક બે ને ત્રણ, તો લખી દીધા મેં ત્રણ. ગુણ્યા ત્રીસ, ત્રણ તરી નવ, નેવું. ત્રીસ તરી નેવું, જવાબ નેવું થઈ ગયો. આગળ સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત, કેટલી વખત થયા? છ. ગુણ્યા સાત, છ સત્તા બેતાલીસ. બાર વત્તા બાર વત્તા બાર વત્તા બાર, કેટલી વખત? ચાર વખત. ગુણ્યા બાર બરાબર બાર ચોક અડતાલીસ. છ કેટલી વખત છે? ત્રણ વખત, તમે લખી દીધું ત્રણ વખત. ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર. દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ, દસ કેટલી વખત છે? ચાર વાર. બરાબર ચાર ગુણ્યા દસ બરાબર ચાલીસ. બે, બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે, પાંચ વખત છે, તો પાંચ ગુણ્યા બે બરાબર દસ. છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ, કેટલી વખત થયા? છ. અહીંયા કેટલી વખત છે? સાત વખત છે, તો અહીંયા સાત અને અહીંયા છ, સાત છંગ બેતાલીસ, બરાબર અહીંયા સાત આવશે
આપણે અહીંયા 6 આવશે, 7 6 42. હવે આપણે એક આગળ જોઈએ કે કેટલી વખત અહીંયા આપણને ફૂલ, અહીંયા આપણને એક ફૂલની ક્યારી આપેલી છે, જુઓ એની અંદર 1 2 3 એમ, એક વખત 2 એટલે 2, 1 2 2, 2 વખત 2 એટલે 4, 2 2 4 થયા, 2 2 4 એમ એક ઘડિયો બનશે, કે 3 વખત 2 એટલે 6, 3 2 6, 4 વખત 2 એટલે 8, 4 ને 4 8 થયા એટલે 8, 4 2 8, 5 વખત 2 એટલે 10, 5 2 10, 6 વખત 2 એટલે 12, 6 2 12, 7 વખત 2 એટલે 14, 7 2 14, 8 વખત 2 એટલે 16, 8 2 16, 9 વખત 2 એટલે 18, 9 2 18, 10 વખત 2 એટલે 20, 10 2 20. ગુડ. હવે સામે જોઈએ, મારી સાથે કૂદો, તરુ 150 એક વખતમાં 3 પગલાં કૂદે છે, તરુ કઈ કઈ સંખ્યાઓ ઉપર કૂદતો જશે, એક વખતમાં એ કેટલા પગલાં કૂદે છે, તો જો 0 પર હોય તો એચાના ઉપર આવે છે, 3 ઉપર, 3 ઉપર હોય તો 6 ઉપર, 6 ઉપર હોય તો 9 ઉપર, 9 ઉપર હોય તો 12, 12 ઉપર, આમ આગળ ને આગળ તરુ વધતો જાય છે. તમને કઈ કેટલા કોઠા આપેલા છે, જુઓ અહીંયા, અહીંયા 1 3 3, 5 3 15, 2 3 6, 3 3 9, 4 3 12, 6 3 18, 9 3 27, 10 3 30, 13 3 39, 14 3 42, 15 3 45, 12 3 36, 11 3 33, 7 3 21, અને 8 3 24. અને તમે એમ પણ લઈ શકો એને કે 1 3 3, 2 3 6, 3 3 9, 4 3 12, 5 3 15, 6 3 18, 7 3 21, 8 3 24, 9 3 27, 10 3 30, 11 3 33, 12 3 36, 13 3 39, 14 3 42, ને 15 3 45. હવે આ જોઈએ તો ચલો પગલા સાથેનો કૂદકો બતાવ. 1 6 4, 2 6 8, 3 6 12, 4 6 16, 5 6 20, 6 6 24, 7 6 28, 8 6 32, 9 6 36, 10 6 40, 11 6 44, 12 6 48, 13 6 52, 14 6 56, અને 15 6 60. આમ આપણી આમ જેમ જેમ તમે 4 પગલાં સાથેનો કૂદકો બતાવો, તો જે છે કે 0 પર હોય તો 4, તો 4 આવી ગયા અહીંયા, હવે 4 પરથી એ કૂદકો માંડશે તો બીજા 4, તો 8 આવ્યા, 3 તો 12 ઉપર હશે તો કૂદકો, 3 6 12, 6 6 16, 5 6 20, 6 6 24, 7 6 28, 8 6 32, 9 6 36, 10 6 40, 11 6 44, 12 6 48, 13 6 52, 14 6 56, 15 6 60. અહીંયા સુધી હવે જોઈએ. થેન્ક યુ.